खेड़ा जिला में रसीकरण अभियान की शुरुआत कराई। कपड़वंज तालुकाना पुनादरा पेटा आरोग्य केन्द्र पर मेडिकल ऑफिसर तेमज आरोग्य टीम द्वारा वैक्सीनेशन झूंबेश हाथ धरवामां आवी। आ दरमियान ग्रामजनों उत्साहपूर्वक रसी लीधी हती। रसीकरण कार्यक्रम अंतर्गत हाल में महाअभियान कार्यक्रम शुरू करवामां आव्यो छे अने मोटी संख्या में ग्रामजनों उपस्थित रह्या छे। वात करवामां आवे तो कपड़वंज तालुकाना पुनादरा पेटा आरोग्य केन्द्र पर मोटी संख्या में वेक्सिनेशन कार्यक्रम में लाभार्थी उमटी पड़ा है। बात करीशुं स्थानिकों पासेथी जे छेल्ला घणा समयथी वेक्सिनेनी राह जोईने बैठा था। जी आप केटला समयथी वेक्सिनेनी राह जोईने बैठा था, शुं कहेशो? आम तो तूटक तूटक अमुक रसी तो बधा लोकोए लीधी थी ज्यारे पण सरकारनो जेम डोज आवता था एवी रीतना, पण ज्यारे वधारे प्रमाणमां डोजनी आम तो अछत तो हती ज, तो अत्यारे सारा प्रमाणमां डोज मळ्या छे अने आजे विश्व योग दिवस निमित्ते आजे 100 डोज कदाच મૂકવાના છે આપણા ગામના બધા નાગરિકોને, તો અને જાગૃતતા પણ છે લોકોનામાં એટલે બધા લોકો લે પણ છે ડોઝ અને ઘણા લોકો આવે છે। સરકાર દ્વારા જે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે બાબતે આપ શું કહેશો? આમ તો સારું જ છે, એટલે અમારા બધા માટે અને સરકાર માટે બધા માટે આશીર્વાદરૂપ છે અને બધાએ ખંતથી રસી લેવી જોઈએ, ખોટી અફવામાં ના આવવું જોઈએ। જી સ્થાનિકે જણાવ્યું કે તે પ્રમાણે વેક્સિનની મોટી સંખ્યામાં લોકો વેક્સિન માટે ઉમટી પડ્યા છે અને છેલ્લા ઘણા સમયથી વેક્સિનની રાહ જોઈને બેઠા હતા અને સરકાર દ્વારા જે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેનું પણ તેમણે ખૂબ જ આશીર્વાદ સમાન બન્યું છે તેમ જણાવ્યું છે। વાત કરીશું અહીંના મેડિકલ ઓફિસર સાથે, જે કેટલા સમયથી વેક્સિનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને કેવી તૈયારી હતી? વેક્સિનની પ્રક્રિયા માટે અમે પહેલાં આશા બહેનોને કીધેલું હતું અને એની સાથે સાથે MPSW અને FSW જે અમારા ફિલ્ડ વર્કર્સ હોય છે એ લોકોને કીધેલું હતું કે તમે પહેલાં ફિલ્ડમાં ફરો અને જે પણ આપણા લાભાર્થીઓ હોય છે એમને વેક્સિન વિશે સમજાવો, એના ફાયદા ગેરફાયદા બધું, અને એમને પ્રોત્સાહિત કરો કે વેક્સિન લેવા માટે એ લોકો આવે। મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ તેમના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પણ ગામમાં જઈ લોકોને વેક્સિન મુકાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। હાલમાં મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા છે। મંતવ્ય ન્યૂઝ, નિખિલ ભોઈ, કપડવંજ।